हाईवे पर सायला नजीक फिल्मी टबे 1400 किलो चांदीनी लूंट चलावामां आवी छे। राजकोटना रणछोड़ नगर विस्तारमां आवेली न्यू एम सर्विस कंपनीनी कार तेमज अन्य वाहन चांदी लईने अमदावाद एरपोर्ट जई रह्या हता, त्यारे त्रण कारमां आवेला लूंटारुओए सायला नजीक मॉडर्न स्कूल पासे कारने आतरी। लूंटारुओए पोतानी ओळख पोलीस तरीके आपीने कारमां दारूनी तपासना बहाने आंगडिया पेढीना कर्मचारीने मार मार्यो, જે બાદ લૂંટારૂઓએ કર્મચારીની આંખ પર પટ્ટી બાંધી તેમની પાસે રહેલી અંદાજે 3.90 કરોડની કિંમતની 1400 કિલો ચાંદી અને ઇમિટેશન જ્વેલરીની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા। રાજકોટથી એક ચાંદીનું પાર્સલ લઈ અને અમદાવાદ એરપોર્ટ પાસે જઈ રહ્યા હતા, ત્યારે સાયલા નજીક જે અજાણ્યા શખ્સો છે તે અજાણ્યા શખ્સોએ આ આંગળીયા પેઢીના વાહનને આંતર્યું હતું અને જે આ વાહનની અંદર 1400 કિલો જેટલી ચાંદી છે તે ચાંદીની લૂંટ ચલાવીને નાખી છે। તેથી પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસનો દોર શરૂ કર્યો હતો, પરંતુ હાલ વાત કરવામાં આવે તો જે આ અજાણ્યા શખ્સોએ વાહનની લૂંટ ચલાવી હતી તે વાહન એક હોટલ નજીકથી મળી આવ્યું છે અને આ વાહનની અંદરથી જે ચાંદી હતી તે લૂંટારૂઓ લઈ અને ફરાર થઈ ગયા છે અને આ આંગળીયા પેઢીના બંને કર્મચારીઓને પણ ત્યાં છોડી મૂકવામાં આવે છે। જે કર્મચારીઓની ઘૂંસપરછ કરતા તેઓને આંખે પટ્ટી બાંધી અને આ લૂંટ ચલાવવા છે, પરંતુ હાલ પોલીસ જે છે તે આંગળીયા પેઢીના કર્મચારીઓ છે તેની પણ કડકાઈપૂર્વક પૂછપરછ કરી રહી છે કે આમાં તેઓનો શું રોલ છે કે કેમ, અને જે આ નાસી છૂટેલા આરોપીઓ છે તેઓને ઝડપવા માટે સમગ્ર જિલ્લાની અંદર અત્યારે નાકાબંધી કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓ સતત મોનિટરિંગ કરી રહ્યા છે। સાજિદ વેલી, D9 સુરેન્દ્ર। આ મામલાની જાણ થતાં જ રેન્જ આઈજી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને તપાસ શરૂ કરી। એસપીના માર્ગદર્શન હેઠળ મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓ તેમજ પોલીસની અલગ અલગ 10 ટીમો હાલ લૂંટારોઓની શોધખોળ કરી રહી છે। આ દરમિયાન પોલીસને લૂંટારોઓનું એક વાહન લૂંટના સ્થળેથી થોડેક જ દૂર એક હોટલ પાસેથી મળી આવ્યું। હાલ પોલીસે રાજકોટની પાર્સલ ઓફિસથી શરૂ કરીને હાઈવે સુધી એમ તમામ સ્થળોએ સીસીટીવી ચેક કરીને તપાસ આરંભી છે। 11 થી 11:30 વાગ્યાની વચ્ચે અજાણ્યા 3 ફોરવ્હીલવાળાએ આ લોકોને આંતરી અને એમને પોતાની ગાડીમાંથી ઉતારી અને એમની સાથે લઈ જઈ અજાણી જગ્યાએ અને એમની જે ગાડી હતી એમાંથી માલ સામાન જે હતો ચાંદીનો અને ઇમિટેશન જ્વેલરીનો એ લૂંટી લીધેલો છે અને હાલમાં એ ફરિયાદ લીધેલી છે। લગભગ 3,88,00,000 જેટલો મુદ્દામાલ થાય છે અને રાજકોટ રેન્જના LCB અને SOGના અધિકારીઓની વિવિધ ટીમો બનાવી તપાસની કામગીરી ચાલુ છે। રણછોડનગર વિસ્તારમાં આવેલા ન્યૂ એર સર્વિસ કંપનીની ચાંદી સહિતની કિંમતી જ્વેલરીની લૂંટ ચલાવવામાં આવી છે, ત્યારે રાજકોટમાં પણ પોલીસે પાર્સલ ઓફિસના સીસીટીવીની ચકાસણી કરી। ન્યૂ એર સર્વિસના માલિક તેમજ કર્મચારીઓની પૂછપરછ પણ હાથ ધરાઈ। બીજી તરફ સિલ્વર એસોસિએશનના પ્રમુખ પણ ન્યૂ એર સર્વિસની ઓફિસે પહોંચ્યા। તેમણે કહ્યું કે જે લૂંટ થઈ છે તેમાં અલગ અલગ વેપારીઓનો માલ હતો, અમને સરકાર અને પોલીસ પર વિશ્વાસ છે કે અમારો માલ પરત આવી જશે। કાલે રાતને લૂંટનો સલાહ એમાં છે, રાતે કે બહુ ગંભીર બનાવ કહેવાય, જેના માટે અમે પોલીસ ખાતામાં સરકારને નમ્ર વિનંતી કરી છે પૂરેપૂરી તપાસ કરે અને અમારા જે પણ કાંઈ પણ માલ હોય અમારા કારીગરોનો વેપારીનો પરત મળે એવી હું આશા રાખું છું અને સરકાર પાસે માગણી કરું છું કે આ છે તે લૂંટ બની બહુ ગંભીર બનાવ છે, તે માટે કડકમાં કડક પગલાં લઈએ। રાજકોટ અમદાવાદ હાઈવે પર સાયલા નજીક 1400 કિલોથી વધુ ચાંદીની લૂંટની જે ઘટના આવી સામે આવી હતી, રાજકોટ અમદાવાદ હાઈવે પર સાયલા નજીક જે ફિલ્મી ડબ્બે જે આ લૂંટની ઘટના બની હતી, જે ન્યૂઝ રાજકોટની ન્યૂઝ એર કાર્ગો જે પાર્સલ કંપની છે તે વિદેશમાં જે આવા પાર્સલ મોકલવાનું જે કામ કરે છે તે કંપનીના જે કર્મચારીઓ છે તે આજે આ ચાંદી લઈને જઈ રહ્યા હતા, ત્યારે સાયલા નજીક જે આ લૂંટની સમગ્ર જે ઘટના છે તે સામે આવી છે। જોઈ શકાય છે કે આ ન્યૂઝ એર કાર્ગોની જે ઓફિસ છે તેના સુરેન્દ્રનગર પોલીસની ટીમ પહોંચી છે, રાજકોટ રૂરલ LCBની પણ મદદ લેવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે આ કાર્ગો પાર્સલની ઓફિસ છે ત્યાં સુરેન્દ્રનગર પોલીસ અને જે SPની સૂચના મુજબ જે 10 ટીમો પોલીસની બનાવવામાં આવી છે તે તપાસ કરી રહી છે। આ જ ન્યૂઝ એર કાર્ગો કંપની છે તેમના પાર્સલની 1400 કિલો જેટલું ચાંદી એટલે હાલ પોલીસ દ્વારા
આવતા જે રકમ બતાવવામાં આવી રહી છે, 4 કરોડથી વધુની કિંમતનું ચાંદીની હાલ લૂંટની જે ઘટના સામે આવી રહી છે. પોલીસ દ્વારા સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. આપ જોઈ શકાય છે દ્રશ્યો સીધા કે પોલીસ દ્વારા જે ઓફિસ છે તેના સીસીટીવી હાલ ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસના સુરેન્દ્રનગર પોલીસના અધિકારીઓ પણ અહીંયા પહોંચ્યા છે. અલગ અલગ 10 ટીમો દ્વારા આરોપીઓની હાલ શોધખોળ ચાલુ કરવામાં આવી રહી છે. પોલીસે હાલ ફરિયાદ દાખલ કરીને આરોપીઓની જે શોધખોળ જે હાથ ધરી છે, સમગ્ર ઘટનાની જે વિગત મળી રહી છે તે મુજબ જે લૂંટારીઓ છે તે 3 કારમાં આવીને જે લૂંટ કરીને જે ફરાર થયા હતા અને આરોપીઓએ સાયલાથી 1.5 કિલોમીટર દૂર જે મોડર્ન સ્કૂલ રોડ પર આવીને લૂંટ ચલાવે છે. અમદાવાદ જે પાર્સલ જઈ રહ્યું હતું, જે ઇન્ટરનેશનલ જે એરપોર્ટ છે ત્યાં પાર્સલ જઈ રહ્યું હતું અને 1400 કિલો જેટલું અલગ અલગ પેઢીનું જે ચાંદી છે તે મોકલવામાં આવી રહ્યું હતું. રણછોડનગર વિસ્તારમાં જે ન્યુ એર પાર્સલ સર્વિસની ઓફિસ છે, પાર્સલ સર્વિસની, ત્યાં જે તેનું જે પાર્સલ હતું તેમાં જે સમગ્ર ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા અલગ અલગ 10 ટીમો બનાવીને હાલ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. કેમેરામેન હિમાંશુ મકવાણા સાથે રોનક મજીઠિયા, TV9 રાજકોટ.